સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. કથા શ્રવણ કરવા આવો, કારણ કે આ બધું અ અ અ ઉપર કાલે મેં તમને સમજાવ્યું હતું અને ગીતાજીમાં ભગવાન સ્વયં કૃષ્ણ બોલ્યા છે. અક્ષરાણામ અકારોસ્મિ, ભગવાને કહ્યું અક્ષરોમાં હું અ છું. આછિદ્રનો પણ અ છે, અર્જુનનાથનો પણ અ છે. ભગવાન કહે અક્ષરોમાં હું અ છું, એટલે બધું અ અ અ ઉપર લખ્યું. અવતાર, લીલા કથા, અવગાહન, અવલોકન બધું અ ઉપર પત્રિકામાં લખ્યું છે. તમને લોકોને ખબર નથી આ પત્રિકાની શું મહત્તા છે. કેટલા લોકોએ વખાણી, તો બહારના કોઈ એજ્યુકેટેડ છે ને, એના હાથમાં આવ્યું ત્યારે એને કહ્યું કે આવું લખાણ કોણે કર્યું. આપણે ગામડામાં તો એ ખબર ન હોય કે આ લખાણ તો જે હોય, પણ બહુ આમની બહુ લોકોએ સરાહના કરી છે કે બધું અ અ અ ઉપર. અમરેલી કથા કરીને આવ્યા ને, એક મોટા શિક્ષક હતા ને, એ મારી પાસે આવ્યા કે આ દાદા લખાણ તો જોવું આછિદ્રનું, એમ બધું અ અ અ અ ઉપર, આનંદ કંદ એટલે શું થાય મને પૂછવા આવ્યા હતા. એટલે મને ખબર પડી કે આ પત્રિકાની કિંમત બાર થઈ છે. આપણે એમ થાય કે એટલે અક્ષરોમાં કહ્યું અ, અને આપણે કથામાં કાલે પહોંચ્યા હતા, જ્યારે પોતાના પોતાને મારે ને ત્યારે દુઃખ થાય. જ્યારે દીકરો ન હતો ત્યારે આ બાપ રડતો હતો, આજે દીકરો છે તો એ રડે છે. ક્યારેક ક્યારેક દીકરાઓ દીપડા બને ને ત્યારે મા બાપને રોવું પડે. એ જ મા બાપ એને શીખવાડે બોલતા, મમ્મી પપ્પા દાદા કાકા. અને એ જ છોકરો મોટો થઈને કે તમને બોલતા ન આવડે, બંધ બેસો, ત્યારે સૌથી મોટું દુઃખ થાય. અને આજ પહેલી વખત એના પિતાજી આત્મદેવ નામના બ્રાહ્મણ, જે ગાયમાંથી પુત્ર ઉત્પન્ન થયો, ગોકર્ણ મહારાજજીના પગમાં પડીને પ્રાર્થના કરી કે સ્નેહ પાસથી હું અપંગની જેમ આ અંધારા સંસારમાં હું કુવામાં પડ્યો છું, દીકરા મારો ઉદ્ધાર કર. મામ ઉદ્ધર દયા નિધે, હે દયાના સાગર મારો ઉદ્ધાર કર. અને એ સમય બે શ્લોક કહ્યા છે, અને આ બે શ્લોક એટલે ગોકર્ણ ગીતા કહેવાય. કે પિતાજી આ શરીરમાં તમે મોહ ન રાખો, શરીર તો હાડકાનું બન્યું છે, માંસનું બન્યું છે, લોહીના પિંડનું બન્યું છે. આ મળમૂત્રથી ભરેલા શરીરમાં મોહ ન રાખો પિતાજી, બધું છોડીને ભક્તિ નિષ્ઠ બનો, બધું છોડી. કે મારે એના માટે દીકરા શું કરવાનું. અને એમના પછી કહે છે ગોકર્ણ મહારાજના પિતાજીને, ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્માન, સેવસ્વ સાધુ પુરુષાં જહિ કામ તૃષ્ણાં, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા, સેવા કથા રસ મહો નિતરાં પિબત્વમ. કહ્યું પિતાજી ધર્મં ભજસ્વ, ભગવાનનું ભજન કરું એ સૌથી મોટો ધર્મ છે. ભગવાનના ભજન સિવાય કોઈ મોટો ધર્મ નથી. પછી કહ્યું કે પિતાજી આ ધર્મનું, તમારે ધર્મ કરવો હોય ને ભગવાનનું ભજન, તો એક જ રીતે થઈ શકે. તમારે ત્યજ લોક ધર્માન, બધા લૌકિક ધર્મો છોડી દેવા પડે. થોડીક વાર માટે પોતાનું ખેતર, પોતાની રસોઈ, પોતાની ગાય ભેંસો બધું છોડી દો ને, તો ભગવાનના ભજનમાં સવા ત્રણ કલાક બેસી શકો. બધું છોડી દેવું પડે. અને પિતાજી આ બધું છૂટે ક્યારે ખબર છે? તમારી કામ વાસના જતી રહી ને તો બધું છૂટે. જહી કામ તૃષ્ણા, પિતાજી કે કામ વાસના છોડવી કેમ દીકરા? અને કહ્યું સેવસ્વ સાધુ પુરુષાન, પિતાજી કોઈ સાધુ પુરુષની, કોઈ સંતની સેવા કરો ને તો આ બધો કામ છૂટે. સંતની સેવા કરો, તો જ્યાં સુધી તમે કોઈની સેવા નહીં કરો ને ત્યાં સુધી તમારી અંદર કામ જાય નહીં. તમે કોઈને ઝૂકો ને તો અભિમાન જાય, તમે કોઈને પગે જ ન લાગો તો કોઈ દિવસ અભિમાનમાંથી મુક્ત થઈ જ ન શકો.
અભિમાન મુક્ત થવું હોય તો તમે મન વિનાના થાવ, અને મન વિનાના થાવ એટલે નમન, કોઈને નમન કરો ને તો મન વિનાના થાવ, મન વિનાના થાવ તો અભિમાન વિનાના થાવ. ક્યુકે ઝુકતા વોહી હૈ જિસમે જાન હોતી હૈ, અકડતા તો મુર્દે કી પહેચાન હોતી. મરેલો માણસ કોઈને નમે, આ તો જીવતા હોય નમે. કોઈ સાધુ પુરુષાન સેવસ્વ સાધુ પુરુષાન, કોઈ સાધુ પુરુષની સેવા કરો, અને સતત સાધુ પુરુષની સેવા કરો ને તો તમને પિતાજી ભગવાનના ગુણગાન કરવા માટે, ભજન કરવા માટે કામ તૃષ્ણા દૂર થાય. અરે સંત ચરણ સદગુરુજીની સેવા, સજનનો શણગાર ભાઈ, સજનનો શણગાર. એ દાસ સતાર કહે કર જોડી, દાસ સતાર હરી ભજિ ઉતરો હરી ભજિ ઉતરો એ ભાઈ ભજી લે ને કિરદાર, ભાઈ તું ભજી લે ને માટે મોંઘો મનુષ્ય દે. મોંઘો મનુષ્ય દે ફરી રે ફરી, મોંઘો મનુષ્ય દે ફરી રે ફરી ને નહીં મળે વારંવાર, એ ભાઈ તું ભજી લે ને કીર્તન, એ ભાઈ તું ભજી લે ને કીર્તન. સેવસ્વ સાધુ પુરુષાન, કોઈ સાધુ પુરુષની સેવા કરું. આવી સેવા થઈ છે, સાધુઓની સેવા કરી એટલે એટલું બધું કામ વાસના બધી જતી રહી છે. આપણો અહીંનો દાખલો છે ભાવેણા પંથક, ને આ ભાવેણા પંથકમાં થોડીક કોળીઓની વસ્તી અને 10 ઘર બ્રાહ્મણના હતા, અને એમાં એક કેદાર નામનો બ્રાહ્મણ કર્મકાંડી અને પોતાના ગામનું કર્મકાંડ કરીને પોતાની આજીવિકા રોડવતો હતો, ભાવેણા પંથકનો આ કેદાર બ્રાહ્મણ. પણ કેદારની એક માં હતી ને, એને રક્તપિત થયું. રક્તપિત એટલે શ્રાપિત રોગ માનવામાં આવતો. તમે કોઈ રક્તપિત્યાને જોયા હોય તો ખબર પડે, હવે તો નથી, બાકી રક્તપિત્યા હોય ને એના નેણ ખવાઈ જાય, એના આંગળાઓ ખવાઈ જાય, જેના પગના નખો ખવાઈ જાય, આખો ચહેરો જોવ ને તો એટલો બધો દૂષિત થઈ જાય કે જોવો ન ગમે. અને આ શ્રાપિત રોગના કારણે કોઈ એને અડે ને ચેપી રોગ થાય તો, એટલે જેને પણ આવો રોગ થાય ને એને લોકો જીવતા સમુદ્રમાં પધરાવી દીધા, જીવતે જીવતા. ઢોલ નગારા સાથે જાય, નવા કપડાં પહેરાવે અને બધા જીવતા એને દરિયામાં પધરાવી આવે. પણ આ કેદારને એવું થયું કે મારી માને થયું ને, એટલે એની માને એક ઓરડીમાં પૂરી દીધી. અને આ દરરોજ માટે એક તપેલું રાખે એમાં ઉપરથી પાણી પધરાવે, એક થાળી રાખે એમાં ઉપરથી રોટલા નાખે, બારીએથી લઈ લે દરરોજ. ચેપી રોગના કારણે માને અંદર પૂરી રહી. એક દિવસ લગ્નમાં બાર ગામ ગયા, બાજુવાળાને કહ્યું કે આ ગાયોને નિરણ પૂરો કરજે ને અમે સાંજે આવી જશું. સવારના બધા જતા રહ્યા, આ માને કોઈ પાણી દેવાવાળું હતું, જે રક્તપિત્તવાળી હતી, જે અંદર હતી ઓરડાની અંદર. સાંજે 5-6 ને નિરણ પૂરો કરવા માટે બાજુવાળો આવ્યો ને, ત્યારે આણે બહુ રાડો નાખી, એ ભાઈ હું સવારની પાણી પીધા વિનાની છું, રોટલો ન ખવડાવો તો કંઈ નહીં, પાણી તો મૂકતા જાઓ. પણ બાજુવાળાની છે કે ક્યાંક આને પાણી પીવડાવ જાઓ ને મને ચેપી રોગ લાગુ પડશે, તો એણે બધું મૂકીને ત્યાંથી જતો રહ્યો. પણ સાંજે 5-6 ને એટલે 6-7 વર્ષનો એ કેદારનો દીકરો સ્કૂલેથી ભણી પોતાનું દફતર લઈને ઘરે આવ્યો ને, ત્યાં દાદીમાનો અવાજ સંભળાયો, એ કોઈ પાણી પીવડાવો, સવારથી મેં પીધું નથી. એટલે એણે પોતાનું બેગ નીચે ઉતારી અને કહ્યું કે માં દાદીમાં હું પાણી આપું, તમારું વાસણ લાવો, પણ છોકરો નાનો એવો
અને બારી ઊંચી કેમ પાણી પધરાવી શકે? ઘરમાંથી કંઈક સ્ટૂલ લઈને ચડાવી શકે તો એવું બની શકે, પણ ઘરે તો તાળા માર્યા હતા. કહ્યું કે દાદીમાં દરવાજો ખોલો, હું દરવાજેથી આવીને આપી જાઉં. કહ્યું કે નહીં નહીં દીકરા, નહીં નહીં, તો રહેવા દે, હું પાણી વિના રહીશ. કહ્યું કે નહીં દાદીમાં, અમારી સ્કૂલમાં બધાય વાત કરે કે મારી દાદીમાં મને આ કથા સંભળાવે, મને મારી દાદા દાદીમાં આ વાર્તા સંભળાવે, તું મને કેમ નથી સંભળાવતી? હવે આ નાના દીકરાને તો શું કહે? એટલે માએ કહ્યું, કઈ નહીં બેટા, પણ એક મિનિટ માટે મૂડી કરતા વ્યાજ વાળું હોય ને, એમ થયું કે અત્યારે કોઈ છે નહીં તો હાલની એક વાર તેડી તો લઉં. હું ઘૂમટો તાણી રાખીશ એટલે મને જોઈ નહીં શકે, મારા દીકરાનો દીકરો ડરી નહીં જાય. એટલે એમણે ઘૂમટો તાણી અને જેવો દરવાજો ખોલ્યો ને, હાથમાં લોટો લઈને કેદારનો દીકરો આવ્યો ને, એટલે દીકરાના દીકરાને તેડી લીધો હાથમાં. ને એ સમય કેદાર આવી ગયો ને, કેદારે જેવો દરવાજો ખોલ્યો ને, ત્યાં તો જોઈ ગયા તો એની માં એના દીકરાને લઈને ઊભી હતી. એ સમય કેદારે કહ્યું, તારે આને ક્યાંક ભરખી જવો છે? મારો એકનો એક દીકરો, તું આને પણ ભરખી જવા માંગે? હાથમાં બળો લીધો અને માને મારવા દોડ્યો. ત્યારે આ માને એટલું બધું કષ્ટ થયું ને, ધક્કો મારી અને ખૂણામાં ધક્કો મારીને બેસાડી દીધા, દરવાજો બંધ કર્યો. કહ્યું કે મને 10 ખોરડા આ બ્રાહ્મણોના છે ને, મને કહેતા હતા કેદાર હવે મુહૂર્ત નથી જોવું, તારી માને પધરાવી દે. પણ હું રાહ જોતો કે મુહૂર્ત જોઈને પધરાવું, પણ હવે મુહૂર્ત જોવું નથી, હવે તને આજ્ઞા પધરાવી દેવી છે. અને એ માને તૈયાર કરીને જીવતા જ્યારે સમુદ્રની અંદર પધરાવા જતા હતા ને, એ સમયે એક કોઈ સંત આવ્યા. ની સંતે જોયું કે આ માડીને પધરાવી દીધા છે અંદર. અને એ સંત ગામના લોકો સામયું કરતા હતા ને, આ સંત દોડીને ગયા, સમુદ્રમાં કૂદકો લગાવી અને એના ખંભા ઉપર લઈ લીધા. અને આ સંત જે લોકો આવા લોકો હતા ને, રક્ત પિત્યાઓને ખંભે લઈ ને પોતાના આશ્રમમાં લઈ જતા. આ સંત બીજા કોઈ નહીં, ગુંજા રબારીનો દીકરો, ગુંજિયાસર ગામનો, જેનું નામ હતું દેવો. અને જૂનાગઢની પરિક્રમા લોહંગરી બાપુએ એને કહ્યું કે જા જ્યાં સરભંગ ઋષિનો આશ્રમ છે ને, વાવડી નામનું ગામ છે, જ્યાં દત્તાત્રેય ને ડાડા મેકરણનો અખંડ ધૂણો ચાલે છે ને, ત્યાં જઈને રક્ત પિત્યાની સેવા ચાલુ કરજે. એ બીજા કોઈ નહીં પણ સ્વયં દેવીદાસ બાપા. ને આ દેવીદાસ બાપા જેને આપણે પરબ કહીએ છીએ, અને આ પરબની જગ્યામાં દેવીદાસ બાપાની નાની એવી ઝૂંપડી, આવા 10-12 રક્ત પિત્યાઓ એની સેવા કરે, એના માટે ગામમાંથી રોટલા માગી આવે, ને આવી રીતના સંત બધાની સેવા કરતો. એક દિવસ થયું એવું કે અમરમાં ડહુ અટકના શોભા વડલાની આગળથી ગામમાંથી જ્યારે નીકળ્યા ને, ત્યારે એને આણું હતું એટલે એના સાસુમાં 2-3 આહીરો આવીને તેડવા આવ્યા. અને જેવા જતા હતા ને વાવડી ગામ આવ્યું ને, બપોરા કરવા માટે ત્યાં બેઠા. સાસુમાએ કહ્યું કે અમર, સામે ઓલી ઝૂંપડી છે ને, અહીંયા એક બાવો સાધુ રહે છે, બહુ કામણગારો છે, એટલે અમર તું ત્યાં ન જાતી. બપોરે રોટલા પાણી કરી કહ્યું કે હું થોડોક લાંબો વાહો કરું ને, જેવો ડાબા પરથી પડ્યા ને, અમર માને કુતૂહલ જાગ્યું કે મારી સાસુમાએ મારા ફઈએ મને ત્યાં જવાની કેમ ના પાડી હશે. અને આ અમરમાં ઊભા થયા ને, તો અમરમાએ એ ટૂંકી એવી ઝૂંપડી, આગળ મોટી લોબી, કાંટાની આખી ઝાડ, નાની એવી ડેલી, ત્યાં જઈને ઊભીને જોયું ને, તો આ જે કેદારની મા અને અમર, અમરમાએ કેદારની માને જોયા તો આખા રક્ત પીત્યા, નેણ સડી ગયા છે, હોઠ સડી ગયા છે, આંગળા સડી ગયા છે. અને દેવીદાસ બાપા એ ડોસીમાની સેવા કરતા હતા, દવાઓ લગાડતા હતા. અને ત્યારે આ કેદારની માં રોઈ પડ્યા કે બાપા, તમે અમને સેવા ન કરો, સેવા તો અમારે તમારા જેવા સાધુ પુરુષોની કરવી જોઈએ. તો એ કહ્યું કે માં, વાસ્તવિકમાં તમે મને સેવા કરવા માટે ના પડશો તો હું અત્યારે મરી જઈશ. કહ્યું કે બાપા, તમે સેવા કરતા કરતા ચેપી રોગ છે ને લાગુ પડી જશે ને, તો પછી અમારા રોટલા માગી આવશે કોણ? તમે સવારમાં ઊભા થઈ પોતાનો ખડીયો નાખીને લઈ જાઓ, ગામે ગામ જઈને બોલો છો દયા પ્રભુ ધર્મની જય હો, ને રોટલા લઈ આવો, કોણ લઈ આવશે? દેવીદાસ બાપાએ કહ્યું કે મને લાગુ પડતો હોય તો ભલે પડે,
તમે વિચારો ને કે દેવીદાસ બાપા મફલર કેમ રાખે, આમ દાઢી ઊંચી કરીને ત્યાં તો અહીંયાથી જેમ પોપડા પડે ને એમ હીરો ખદબત્તીથી. દેવીદાસ બાપાને પણ રક્તપિત લાગુ પડી ગયો હતો. કહ્યું, આ રક્તપિતથી હું નહીં મરું, પણ સેવાની ના પાડશો ને તો હું મરીશ. અને દેવીદાસ બાપાએ કહ્યું કે દાંત દીધા એમ ચાવલ દઈ રહીને તો રોટલા માગવાવાળો પણ કોઈ મરી જશે. અને એ સમયે વિચાર કરી લીધો કે સેવામાં તમે ના ન પાડો. ત્યારે દેવીદાસ બાપાએ કહ્યું કે તારું આ શરીર જોઈને મને માં બહુ દુઃખ થાય. કેદારની માં કે હું જ્યારે યુવાન હતી ને ત્યારે તો મારું સુંદર સ્વરૂપ હતું, પણ થયું એવું કે આ કાળ એવો બધો થયો ને કે મારું શરીર આવું થઈ ગયું. ત્યારે અમરમાને એવું થયું કે આજે હું યુવાન છું, કાલે મારી હાલત પણ આવી થશે, તો આનાથી તો હું મારું જીવન છે ને ખાલી, મારે આવી રીતે જીવવું નથી. અને એ સમયે કહ્યું કે હે દેવીદાસ બાપા, હું આ સાધુઓ માટે રોટલા માગી આવીશ, તમે ચિંતા ન કરો. એ સમયે એના સાસુમાં આવી ગયા ને. સાસુમાએ કહ્યું કે પણ હું તને ના પાડતી હતી કે અમર અહીંયા ન આવ્યો. અમર માએ બધું સોનું કાઢી સાસુમાના હાથમાં આવ્યું કે ફય આ લ્યો, આજ પછી મારે આ સોનું ઘરેણા કંઈ જોઈએ નહીં, અને હવે તમે તમારા દીકરાને બીજે પરણાવી દેજો, કારણ કે મારે મારું નામ નહીં, મારે મારું જીવન અમર કરવું છે. હે આહિરની છે દીકરી જેનું અમરમાં છે નામ, આહિરની છે દીકરી જેનું અમરમાં છે નામ, એને હરી નિહારે લાગી લગની ભજિયા સુંદર શામ, એને હરી નિહારે લાગી લગની ભજિયા સુંદર શામ. આહિરની છે દીકરી જેનું અમરમાં છે નામ, આહિરની છે દીકરી જેનું અમરમાં છે નામ, એને હરી નિહારે લાગી લગની ભજિયા સુંદર શ્યામ, મારા વાલા નિહારે લગની લાગી ભજિયા સુંદર શ્યામ. આટલી બધી સેવા કરી કે જ્યારે એનો ચોટલો પકડીને ઢસડવામાં આવ્યા ને કે તારે તો આવવું જ પડે, કહ્યું કે તમારો અધિકાર આ ચોટલા ઉપર છે ને, એક જ ઝટકામાં દાંતડિયું મારી પોતાના વાળ અલગ કરી નાખ્યા. ચાલો, મેં સ્ત્રી તત્વ પણ ગુમાવી દીધું છે, હવે મને સેવાથી રોકો નહીં. ને એટલી બધી સેવા કરી, આજુબાજુના ગામડોમાં રોટલા માગવા માટે અમરમાં ખુદ જતા. અને આટલી સેવા કરવાથી, સાધુની સેવા કરવા, જહી કામ તૃષ્ણા, કામ અને તૃષ્ણા દૂર થઈ ગઈ. અને જેવી કામ તૃષ્ણા દૂર થઈને, એટલે એક દિવસ આમની પરીક્ષા લેવા માટે દેવીદાસ બાપાએ કહ્યું કે અમર, તું સેવામાં નહીં ચાલીશ, તું બહુ દેખાવડી છો, રૂપાળી છો, ક્યાંક જઈશ લોકો તારી પર ખોટી નજરું નાખશે, એટલે તું સેવામાં નહીં ચાલીશ, જતી રહે અમર. એ સમયે અમરમાં એ ધક ધકતા એ જે બાપુનો ધૂણો હતો ને ત્યાંથી બે ચીપિયા લઈ મેકરણ દાડાના ધૂણામાંથી લઈને આખા ચીપિયા આખા મુખ ઉપર લગાડી આખી ચામડી કારી કરી નાખી. આને કહેવાય સેવાનો ભાવ. ઇતિહાસો એના રચાય. વાવડી રે ગામ છે ને પરબ રોડા ધામ છે, ઓ આ વાવડી રે ગામ છે ને પરબ રોડા ધામ છે, અલગ નાર નામ ના, અલગ નારે નામ ના નાદ રે સંભળાય, અલગ નારે નામ ના નાદ રે સંભળાય, એન હરે નિહારે લાગી લગની ભજિયા સુંદર શ્યામ, મારા વાલા નિહારે લગની લાગી ભજિયા સુંદર શ્યામ. આહિરની છે દીકરી જેનું અમરમાં છે નામ, આહિરની છે દીકરી જેનું અમરમાં છે નામ, એને પ્રભુ નિહારે લાગી લગની ભજિયા સુંદર શ્યામ, મારા હારા નિહારે લાગી લગની ભજિયા સુંદર શ્યામ. દેખીને ગાંડો થયું ત્યાંનો કેવી ગોરક્ષના, ઠઠડે ધૂણી ના ઠાટ ઓલો પરબે નકળંગ દેવી દાસ. આહિરની છે દીકરી અમરમાં છે નામ,
નિહારે રાગી લગની બધિયા સુંદર આવી રીતે સાધુઓની સેવા કરતા કરતા એટલો બધી પરમાત્મા સાથે લીન થઈ ગયા અમરમાં કે અષાઢી બીજ આપણે મનાવીએ છીએ ને આ અષાઢી બીજ બીજી કોઈ નથી સત દેવીદાસ અને અમર દેવીદાસે એ દેવતા એ દિવસે જીવતા સમાધિ લીધી ને એ દિવસ એટલે અષાઢી બીજ એટલે લોકો પરબ જાય છે જીવતા સમાધિ લઈ લીધી ભેલડાર જોડાએ માં અમર મારે આવ્યા હો ભેલડાર જોડાએ માં અમર મારે આવ્યા પાણી રે પીવા અમર માં પાણી રે પીવા પાણી રે પીવા અમર માં પરબ મારે જાય પાણી રે પીવા અમર માં પરબ મારે જાય એને હરી નિહારે લાગી લગની ભજિયા સુંદર શ્યામ મારા વાલા નિહારે લાગી લગની ભજિયા સુંદર શ્યામ સાર તો સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ ગોકર્ણ મહારાજજી ના પિતાને કહે પિતાજી તમારે વાસ્તવિકમાં જો બધી કામ તૃષ્ણા દૂર કરવી હોય ને કોઈ સાધુઓની સેવા કરો અને તમારે પણ તમારી કામ તૃષ્ણા દૂર કરીને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો સાધુ પુરુષની સેવા કરો મને એવું લાગે આ છિદ્રા ગામે એટલા વર્ષ સુધી આવા અવધૂતની સેવા કરીને એટલે કથા મળી છે અને બહુ ચેલેન્જ સાથે કહું છું 7 દિવસ કથા સાંભળી જશો ને મને કથામાં કહેજો સાયન્સ નથી આવ્યું ભૌતિક વિજ્ઞાન રાસાયણિક વિજ્ઞાન કોઈ એક વાત ના આવે એવું કહેજો એમ છેલ્લા દિવસે તમે કઈ બતાવશો અને આ કથા પાછી હું અલગ જ કરવાનો છું સંતો ઉપરની કથા કરવાનો છું ખાસ સંતના ચરિત્રોને લઈને અને 7 દિવસ સાંભળો ને પછી એમ કહ્યું કે કથામાં ખરેખર અમને રસ ન લાગ્યો એટલે એ દિવસથી વ્યાસપીઠ ઉપર બેસવાનું છોડી દઈશ તમે જે દિવસે કહેશો ને પણ કથામાં 7 દિવસ સાંભળો તો ખરા કથાની બહાર બેસીને ટીકાઓ કરવી એનાથી ન થાય એક દિવસ 7 દિવસ બેસો કથામાં તો ખ્યાલ આવે અને પછી તમને છેલ્લા 2 દિવસમાં સમજાય એનાથી તો અત્યારે તમે અને આ 60 વર્ષના આત્મદેવને જ્ઞાન થઈ ગયું કે જંગલમાં જઈને કોઈ સાધુની સેવા કરવું અને એ સમયે નીકળી ગયા છે વનમાં જતા રહ્યા છે ને આ તપ ગોકર્ણ મહારાજજી તો પરમ સંત છે એ તીર્થયાત્રામાં જતા રહ્યા હવે ફક્ત બાકી રહ્યા ધુંધુલી અને ધુંધુકારી માં અને દીકરો અને રાત્રિના સમયે મોડી રાત્રે દીકરો આવ્યો દરવાજો ખખડાવ્યો માં દરવાજો ખોલ એની માએ દરવાજો ખોલ્યો ને ત્યારે કહ્યું કે માં મને રૂપિયા આપ તો કે 1 પણ રૂપિયો નથી ખોટું ન બોલ દરેક માણસ મળતરની મરવાની મૂડી પાસે રાખતો જ હોય તારી પાસે પણ હશે અંતિમ સમયની મૂડી રાખે ને બધા મારા બાપે ક્યાં રાખી છે ને તે ક્યાં રાખી છે આ બાકી હું તને મારી નાખીશ કહ્યું કે ભાઈ વાસણ હતા એ તું લઈ ગયો હવે તો ઘરમાં કાંઈ નથી હું એક બાકી રહી છું મને વેચી આવતો થાય માએ આવા શબ્દો કહ્યા ને ત્યારે માને કહ્યું ક્વ તિષ્ટમ ક્વ વિત્તમ તિષ્ઠતિ બ્રૂહી અનિશ્ય લત્તયાન ચેત એ ચૂલામાંથી ભડભડતું બળતણ હતું ને લાકડું એ હાથમાં લઈને માની ગળું દબાવીને કહ્યું કે જો હું કાલ સાંજે આવીશ અને જો પૈસા નહીં મળે ને તો આ ધડધડતું આ ધગધગતું લાકડું તારા મુખમાં નાખીશ અને જ્યારે આવી ધમકી મારીને રાત્રે જતો રહ્યો દીકરો ધુંધુકારી જતો રહ્યો પછી ધુંધુલી રડી છે બહુ કારણ કે હવે સાચી કિંમત એને સમજાણી કે મારો પતિ કેટલો ઘોડો હતો આજ સુધી મારા પતિએ 1 શબ્દ મને નથી કહ્યું હું ગમે એટલું એને સંભળાવું ગમે એટલું કહું પણ મારો પતિ મને 1 શબ્દ ન બોલ્યો મેં મારા પતિને છેતરા કે મારે ઘરે મારા પેટમાં તમારું સંતાન છે પણ ખરેખર વાસ્તવિકમાં કંઈ હતું નહીં મારી બહેનનો દીકરો હતો ને એ આ પાપી નીકળ્યો મેં મારા પતિને છેતરા ક્યારેક ક્યારેક લોકો જતા રહે ને પછી તમને એની કિંમત સમજાય એટલે ક્યારેક જીવતા ન સમજી શકીએ આપણે પણ એક વાત આનંદપૂર્વક કહેવાયો બાપુ બ્રહ્મલીન થઈ જાય ને પછી એની સમાધિ કરો ને પછી કથા કરો ને એના કરતા જીવતા સાધુઓને હાજરીમાં જ કથા થઈ જાય ને એ કામ તમે લોકોએ કર્યું જીવતા
બાપુ ઉપસ્થિત છે, બ્રહ્મલીન થાય પછી તો બાપુની સમાધિ થાય ને ભંડારા થાય ને. આ મોટો ભંડારો બાપુ તમારી સામે, 7 દિવસનો ભંડારો, 11 ગામને આજુબાજુના ધુવારા બંધ કે આવો અમારા ગામમાં, આ તો અર્જુન નાથનો આદેશ છે. એટલે જીવતા કરે ને, મને વિચારો, કોઈને જમવાની થાળી હોય, એ જમવા બેસે ત્યારે આગળ રખાય કે પાછળ રખાય? જમવું હોય તો આગળ રખાય ને. સાહેબ, બધાય પિતૃઓની પાછળ કથા કરે, તમે સંતની આગળ કથા કરી છે. બધા પિતૃઓની પાછળ કરે, પણ તમને શું વિચાર આપ્યો, કોણે આપ્યો ખબર નથી, પણ તમે સંતની આગળ કથા કરી છે. હમણાં અમે એક સાધુની સમાધિ કથા કરીને આવ્યા, એની સમાધિ પાસે કથા કર્યા, ને આ જીવતી સમાધિ પાસે, જે હાલતી ચાલતી છે, હરે છે, ફરે છે, પણ કઈ બોલતી નથી હો. સાહેબ, ગાંડા ન થાય ને તો જે ભજન કરવું હોય ને એને ગાંડા થવું જ પડે, નિયમ છે. મીરા ગાંડી થાય જેને ભગવાનને ભજ્યા ને, એ ગાંડા થઈ જાય. આગળ કથા આવશે, હું તમને સમજાવીશ અવધૂત કેવો હોવો જોઈએ. શા માટે યોગી અર્જુનનાથ બધા કહે છે અવધૂત કોને કહેવાય ના, એના લક્ષણો ભાગવત આધારિત હું તમને કહીશ. અને જ્યારે માયને એટલું દુઃખ થયું કે મારો પતિ જતો રહ્યો ને, આવો મોટો પાપી જેને મેં દીકરા તરીકે ઘરમાં રાખ્યો, આવો મોટો પાપી, આખો દિવસ રડી રડીને પસાર કર્યો, ત્યાં સાંજ પડી ગઈ ને, એટલે ફરી ડેલીનો અવાજ આવ્યો, મા, ને ખબર પડી કે ઓહો, મારી પાસે કઈ છે તો નહીં, મારો દીકરો મને મારી નાખશે. પાછળનો દરવાજો ખોલી દોડીને મા ભાગી, હમણાં આવશે મને મારી નાખશે, હમણાં આવશે મને મારી નાખશે. પાછળ જોતા જોતા દોડીને ગામના કૂવામાં પડી, પોતે પોતાનો પ્રાણ છોડી દીધો. દીકરાના ડરમાં માએ આત્મહત્યા કરી. અને જેવી જ આની આત્મહત્યા થઈને પછી તો આ એકલો, એટલે 5 વેશ્યાઓને ઘરમાં લઈ આવ્યો, 5 વેશ્યાઓને ઘરમાં લઈ આવ્યો. પણ વેશ્યાઓ તો પૈસાને આધીન હોય ને, કહ્યું કંઈક સોનું બોનું તમને પહેરાવ, પાસે કંઈ હતું નહીં, એટલે છેલ્લો ઉપાય ચોરી. અને આ ધંધુકારી રાજાને અહીંયા ચોરી કરવા ગયો, ઘણા બધા સોનાના હાર લઈ આવ્યો. બધી વેશ્યાઓને ગળામાં સોનાના હાર, હાથમાં સોનાના પાટલા. કહ્યું કે એટલું સોનું ક્યાંથી લઈ આવ્યો, કે રાજાને ત્યાં ચોરી કરી છે. વેશ્યાઓને થયું કે રાજા એના ગુપ્તચરોને મોકલીને ગમે ત્યારે પકડી લેશે ને, તો તમારું મારું આવી બનશે. એટલે વિચાર્યું 5 વેશ્યાએ કે આપણે આ સોનું લઈને ભાગી જઈએ, આને મારતા જઈએ, બાકી આ પકડાઈ જશે તો આપણા નામ દેશે. એટલે 5-5 વેશ્યાઓ, રાત્રિના 5-5 વેશ્યાઓ ધુંધુકારીની ઉપર ચડી ગઈ. જલ્દી નાળો લઈ આવો, નાળો લઈને પગ બાંધી દીધા, હાથ બાંધી દીધા, અને છેલ્લે ગળે ટાપો આપ્યો તો એ મરે એવો હતો નહીં, ગળામાં ફાંદો નાખીને ખેંચો તો એ મરે એમ હતો નહીં, એટલો મોટો પાપી. એટલે હાથમાં ધગધગતા અંગારા લઈ આવ્યા ચૂલામાં, અને ધગધગતા અંગારા એના મુખમાં નાખ્યા ને, એટલે ઓય મા, ઓય બાપા કરતા કરતા એનો પ્રાણ છૂટી ગયો અને પોતાનો પ્રાણ છોડી દીધો. આખી જિંદગી જેણે સારા કામ ન કર્યા હોય, એ જીવનમાં કોઈ દિવસ એની મુક્તિ થાય? આ મોટો પ્રેત થયો, મોટો પ્રેત થયો. અને આ સમાચાર સાંભળ્યા કે ઓહો, તપ્તાંગાર સમૂહાંશ્ચ તન્મુખે વિક્ષિપ ચક્ષુઃ વિચિક્ષિપુઃ, નાખી દીધા મુખમાં અંગારા ને મરી ગયો, એટલે પ્રેત થયો. આ વાત એના ભાઈએ સાંભળી, ધુંધુકારી, કે માએ મરી ગઈ છે, ધુંધુકારી મરી ગયો છે. આ વાત કોઈ ગોકર્ણે સંભળાવી, અને ગોકર્ણે જેટલી જગ્યાએ ગયો ને, એ જગ્યા ઉપર એણે બધી જગ્યાએ શ્રાદ્ધ કર્યા. જે તીર્થમાં જાય ત્યાં શ્રાદ્ધ કરે, જે તીર્થમાં જાય શ્રાદ્ધ કરે. ગયા શ્રાદ્ધમ અચિકરાત, ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું. આપણે ગયાજીમાં જઈ આવીએ ને, પછી કોઈ પિંડદાન, કોઈ વાસ નાખવાની ન હોય, ગયાનું એટલું બધું મહત્વ છે. ગયા નામના રાક્ષસે વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા. વિષ્ણુ ભગવાન કહ્યું, મા ગયા, તારે શું જોઈએ? ગયા એ કહ્યું કે મારા જે દર્શન કરે ને એની મુક્તિ થઈ જાય. એટલે બધા લોકો ગયાસુર સામે જઈને બધાને દર્શન આપવા માંડ્યો, બધાની મુક્તિ થઈ. ભગવાન કે આમ થશે તો ક્રમ કેમ ચાલે સૃષ્ટિનો? ને પછી બ્રાહ્મણ થઈને વિષ્ણુ ભગવાન ગયા કે ગયા, તારું શરીર મને આપી દીધું.